કેડાણી ગામે પાટીદાર સનાતન યુવા મંડળ અને શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા આયોજિત લેબોરેટરી ટેસ્ટ કેમ્પનું શુભ શરૂઆત. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી પાટીદાર સનાતન યુવા મંડળ અને શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા આયોજિત લેબોરેટરી ટેસ્ટ કેમ્પની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ, જેમાં વિરાણી સમાજ, યુવા મંડળ, મહિલા મંડળ અને શાંતિ નિકેતન ફાઉન્ડેશનની ટીમ હાજર રહી હતી. આ કેમ્પમાં 15 વર્ષથી 50 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનોએ આ કેમ્પમાં લાભ લીધેલ હતો અને આ કેમ્પમાં બ્લડના અને યુરિનના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં વિવિધ પ્રકારના રિપોર્ટ થશે. કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગોનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. અત્યારની જીવનશૈલીમાં નાની ઉંમરે હાર્ટ અટેકથી મૃત્યુ થાય છે તો આ પ્રકારના કારણે રિપોર્ટ કરાવીએ અને અગાઉથી સાવચેતી રૂપે જાણી શકાય છે કે હૃદય રોગથી તકલીફ થશે કે નહીં, અને તકલીફ હોય તો તેનું નિદાન પણ જલ્દીથી થઈ શકે છે. આ રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં કરીએ તો 2500 થી 3000 રૂપિયા ખર્ચ થાય છે, જે શાંતિ નિકેતન ફાઉન્ડેશન એક સરસ કાર્ય ખૂબ જ નજીવા દરે કરી રહ્યું છે. અને આ કેમ્પમાં જે પણ રિપોર્ટ કરાવ્યા છે તેનો ખર્ચ 250 રૂપિયા થાય છે, પણ વિરાણી મોટી યુવા મંડળે નક્કી કર્યું છે 100 રૂપિયા વ્યક્તિ પાસેથી લેવાના છે અને 150 રૂપિયા યુવા મંડળ એક વ્યક્તિ દીઠ આપશે. તો આજના આ કેમ્પમાં ટોટલ 200 વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવેલ અને આ કેમ્પ બહુ જ સારી રીતે થયેલ. આ કેમ્પમાં શાંતિ નિકેતન ફાઉન્ડેશનના ડોક્ટરો, ભગત, લેબોરેટરીનો સ્ટાફ અને વિરાણી સમાજ, યુવા મંડળ અને મહિલા મંડળનો સારો એવો સહયોગ મળેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ નાયાણી, વિપુલભાઈ બાથાણી, મનીષભાઈ સમજીયાણી, ચેતનભાઈ રૂડાણી તેમજ નિલેશભાઈ દિવાણી, ભાવેશભાઈ કાંજીયાણી, નવીનભાઈ બાથાણી, નિશાંતભાઈ ધોડુ, ભરતભાઈ દિવાણી તેમજ દેવચંદભાઈ પોકર, સચિનભાઈ ખીમાણી, મહેશભાઈ છાંભૈયા, ભવ્ય નાકરાણી, હર્ષ તેજાણી અને યુવા મંડળની પૂરી ટીમે આ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી. રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી. પ્રવીણભાઈ દિવાણી, આજે વિરાણી પાટીદાર યુવા મંડળ અને શાંતિ નિકેતન ફાઉન્ડેશન દ્વારા મહાયજ્ઞ કહેવાય તો ખરેખર મહાયજ્ઞ જ કહેવાય. અત્યારના સમયની અંદર જે સૌથી વધારે જો માણસોને તકલીફ કરાવતો હોય તો હાર્ટ એટેકનો, તો ખરેખર આ શાંતિ નિકેતન અને વિરાણી પાટીદાર યુવા મંડળ અને વિરાણી પાટીદાર સમાજ દ્વારા એક આજે મહાયજ્ઞ કરવામાં આવ્યો છે. ખરેખર હું તો કહીશ કે શાંતિ નિકેતનને કે આ જે મહાયજ્ઞ આપણે ઉપાડ્યો છે, ખરેખર તમારી પૂરી ટીમને ખૂબ જ ધન્યવાદ છે. આપણે સૌ જાણતા હશું તે મુજબ અત્યારે નાની વયના ઉંમરની અંદર ઘણા બધાના મૃત્યુ પામે છે. ખરેખર આ આગોતરું આયોજન કહેવાય. આપણા વડીલો કહી ગયા છે ને કે વરસાદ પડે એના પહેલાં પાળ બાંધવી જરૂરી છે. જ્યારે વરસાદ આવે અને આપણે પાળ બાંધવા જઈ ત્યારે સમય નીકળી ગયો. ખરેખર આ યજ્ઞની અંદર આગોતરું આયોજન કરી અને શાંતિ નિકેતન ફાઉન્ડેશન અને વિરાણી પાટીદાર સમાજ અને કચ્છ મિત્ર મીડિયા પાર્ટનરથી ખરેખર ખૂબ જ પ્રશંસનીય કાર્યક્રમ થઈ રહ્યો છે. ખરેખર આ પૂરી ટીમને ભગવાન શક્તિ આપે. પૂરા કચ્છની અંદર આપ આ યજ્ઞ કરો અને આપ આગળ વધો એવી અમારી વિરાણી પાટીદાર સમાજ વતી આપને પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આગળ વધો અને ખરેખર અમારી આ યુવા મંડળ ઘનશ્યામભાઈની ટીમે છેલ્લા 15 દિવસથી ખૂબ જ મહેનત કરી અને સારીમાં સારી સંખ્યા, અત્યારે 200 થી 250ની સંખ્યા અહીંયા લેબોરેટરી ચેક થશે અને એના રિપોર્ટ આવશે. એના આધારિત એને પૂરો આઈડિયા આવી જશે કે મારે શું તકલીફ છે. અસ્તુ, હવે હું વિનંતી કરીશ અમારા સમાજના આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભરતભાઈને કે તેઓ પણ પોતાનો શાંતિ નિકેતન ફાઉન્ડેશન અને વિરાણી પાટીદાર યુવા મંડળ અને શ્રી સમાજ ના સંયુક્ત ઉપક્રમે આજે હાર્ટ એટેક અને નાના મોટા 11 રોગો જે આપણા શરીરની અંદર રોજબરોજ ઉત્પન્ન થતા હોય એને અટકાવવા માટે, એનો નાશ કરવા માટે એક યુવા મંડળે પ્રયોગ કર્યો છે અને એમાં શાંતિ નિકેતન ફાઉન્ડેશન સહભાગી સંસ્થા થઈ છે અને એમના દ્વારા આજે વહેલી સવારે 200થી વધારે લોકોનો બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે અને અમારું યુવા મંડળ અને એકવિધ એક્ટિવિટીઓ પ્રવૃત્તિઓ કરી એમાંથી જે થતી હોય રકમ, એ રકમ આજે આ સદભાગ્ય એટલે કે સદભાવનાના કામમાં એક આ મહાયજ્ઞ મેડિકલનો કાર્ય યોજી
અને ઘણી બધી એક્ટિવિટીઝની અંદર રકમ બચાવતા હોય તો એ રકમનો સદુપયોગ એક મેડિકલ બાબતે કરી અને ખૂબ મોટું ભગીરથ કાર્ય કર્યું છે, એટલે યુવા મંડળની ટીમને અમે વધાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ કે આવા સેવાના કાર્યો એક યુવાનીની અંદર પ્રેરણાદાયી કાર્યો થતા હોય તો એમને ખરેખર બિરદાવવા જોઈએ. આજે એ બિરદાવવાને લાયક શ્રી સમાજની વચ્ચે યુવા મંડળે કામ કર્યું છે. આજે અમારું મહિલા મંડળ હોય અનેક યુવાનો આ કાર્યની અંદર સેવા આપશે અને આગામી દિવસોની અંદર અમારા ગામની અંદર કે સમાજની અંદર જે લોકો હાર્ટ એટેકથી કે બ્લડ પ્રેશર હોય શુગર હોય મેં કીધું એ રીતે 11 પ્રકારના રોગોની આજે તપાસ કરવામાં આવશે અને આનો ઉચ્ચ કક્ષાએ જ્યાં કંઈ એવા નિદાન માટે પણ અમે તો ભગવાનને પ્રાર્થના કરી કે આની અંદર આટલાથી જ આ કાર્ય પૂર્ણ થાય. આનામાં ઘણા બધા કેસો આપણે મેડિકલ કેમ્પોની અંદર મળતા હોય એનું પણ જે કાંઈ મેડિકલની દ્રષ્ટિએ કામ કરવાનું થતું હોય અમારી સમાજ દ્વારા ઘણા બધા આવા રોગોને નાબૂદ કરવા માટે અગાઉ પણ કેન્સરના કાર્યક્રમો હોય આંખના પોતિયાના કાર્યક્રમો ઘણા બધા મેડિકલના કાર્યક્રમો થયા છે અને આ સંદર્ભે જે કાંઈ મેડિકલની અંદર કામ કરવાનું થતું હોય યુવા મંડળની અમારી તત્પરતા છે અને એને અમે આજે બિરદાવીએ છીએ. આપણે અહીંયા અમે આરોગ્ય માટે જે કેમ્પ ગોઠવ્યો છે એમાં આપણે 200 લાભ લેશે અને અમને આમાં જે અમને સમાજે અને બધા સહયોગ આપ્યો છે એને અમે આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ.